नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे धोरण 4 માં વિષય આસપાસ એટલે કે પર્યાવરણમાં પ્રકરણ 6 રિયાની મુસાફર એ એકમનો અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ રિયાની મુસાફર નામ સાંભળતા જ ખબર પડી ગઈ હશે કે આ પક્કા પ્રકરણમાં કદાચ મુસાફરી વિશેની વાત કરવાની હશે. તો હા વિદ્યાર્થી મિત્રો, કઈ એવું જ છે. તમે પણ મુસાફરી તો કરી હશે, તમે સાયકલ દ્વારા પણ મુસાફરી કરી શકો, બસ દ્વારા, રિક્ષા દ્વારા, એવા ઘણા સાધનો દ્વારા આપણે મુસાફરી કરતા હોઈએ છીએ. તો આ પ્રકરણમાં વધારે મુખ્યત્વે ટ્રેન વિશેની વાત કરવાની છે. એક રિયા નામની તમારા જેવી છોકરી છે, તે ટ્રેનમાં મુસાફરી કરે છે. તે મુસાફરી સમયે તેને જે જે જોયું, જે જે અનુભવ કર્યા તે તેની ડાયરીમાં લખે છે. તેની જ આ પ્રકરણમાં આપણે અભ્યાસ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, જોઈએ તમે આપણે જે માર્ગ જે મુસાફરી કરીએ છીએ, જે સાધનો દ્વારા, તે અલગ અલગ માર્ગ દ્વારા પણ આપણે કરી શકીએ છીએ. મુસાફરી કરવા માટે આપણે ઘણા બધા માર્ગનો ઉપયોગ, ઘણા માર્ગ હોય છે તેનો ઉપયોગ કરીને મુસાફરી કરી શકીએ છીએ. કોઈને બીજા દેશમાં જવું હોય થોડા લાંબા અંતરે, તો તે પ્લેન દ્વારા પણ જઈ શકે છે. આપણે વધારે લાંબા અંતરે જવું હોય ટ્રેન દ્વારા પણ જઈ શકીએ છીએ, બસ દ્વારા, રિક્ષા દ્વારા આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, એવા માર્ગના પ્રકારો કેટલા છે? તો માર્ગના પ્રકારો 4 છે. તો આપણે જોઈએ કયા કયા. તો જુઓ, જમીન માર્ગ, જળ માર્ગ, હવાઈ માર્ગ અને અન્ય માર્ગ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ બધા જે માર્ગના પ્રકારો છે તેના વિશે માહિતી મેળવીશું. તો જમીન માર્ગના બે પ્રકાર છે. કયા કયા? સડક માર્ગ અને રેલવે માર્ગ. તો સડક માર્ગ એટલે શું વિદ્યાર્થી મિત્રો? સડક માર્ગ એટલે આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે જે બસ, રિક્ષા, સાયકલ, સ્કૂટર, મોટરબાઇક, કાર, તેનો ઉપયોગ કરીને આપણે એક ગામથી બીજે ગામ, એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈએ છીએ, તે જે રસ્તાનો ઉપયોગ કરીએ છીએ, આપણે રોડ ઉપરથી, હાઈવે ઉપરથી જઈએ છીએ, તેને સડક માર્ગ કહેવાય છે. જે જમીન ઉપર સાધનો દ્વારા આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈએ છીએ તેને સડક માર્ગ કહેવામાં આવે છે. રેલવે માર્ગ. રેલવે માર્ગ એટલે વિદ્યાર્થી મિત્રો, રેલવે માર્ગ એટલે એવા લોખંડના પાટા બિછાવવામાં આવ્યા હોય છે, લોખંડના પાટા પાથરેલા હોય છે, તેના ઉપરથી રેલગાડી આપણી જતી હોય છે. તમે જોઈ જ છે. તો રેલગાડી જે લોખંડના પાટા ઉપરથી જાય છે તેને રેલવે માર્ગ કહેવામાં આવે છે. જમીન માર્ગ ઉપર, જમીન ઉપર એવા લોખંડના પાટા પાથરેલા હોય છે, તેના ઉપરથી રેલગાડી સરળતાથી તમે જતી જોઈ જ છે, તો તે રેલવે માર્ગ છે. જળ માર્ગ. તો વિદ્યાર્થી મિત્રો, જળ માર્ગ એટલે આપણે જળ માર્ગનો ઉપયોગ કરવો હોય તો આપણે નાવડી, હોડી, સ્ટીમર, જહાજ તેમાં બેસીને આપણે જળ, નદી, દરિયો કે સરોવર પાર કરી શકીએ છીએ, તેને જળ માર્ગ કહેવામાં આવે છે. હવાઈ માર્ગ. તો વિદ્યાર્થી મિત્રો, હવાઈ માર્ગમાં મુસાફરી કરવા માટે આપણે વિમાન, હેલિકોપ્ટર, પેરાશૂટ, રોકેટ, તે બધું તમે આકાશમાં ઉડતું જોયું જ છે. તેના દ્વારા આપણે દૂરના પ્રદેશોમાં પણ જઈ શકીએ છીએ. અન્ય માર્ગો જેવા કે રોપવે. તમે રોપવે તો જોયું જ હશે વિદ્યાર્થી મિત્રો. અંબાજી, પાવાગઢ એવી તમે કોઈ જગ્યાએ ડુંગરમાં, ડુંગરાળ પ્રદેશોમાં ગયા હોય તો ત્યાં ડુંગર ઉપર ચડવા માટે આપણે, ડુંગર ઉપર સરળતાથી જવા માટે આપણે રોપવેનો ઉપયોગ કરતા હોય છે. રોપવે એટલે ઉડન ખટોલા, તેનો ઉપયોગ તેમાં બેસીને આપણે ડુંગરની ટોચ ઉપર પણ ચડી શકીએ છીએ, જઈ શકીએ છીએ. તો તે અન્ય માર્ગો એવા ઘણા બધા હોય છે. ભૂતકાળની વર્તમાનમાં વાહન વ્યવહારના સાધનો. તો વિદ્યાર્થી મિત્રો, તમને પ્રશ્ન થતો હશે કે ભૂતકાળમાં જ્યારે કોઈ આવા વાહનોની સગવડ ન હતી ત્યારે લોકો એક જગ્યાએ બીજી જગ્યાએ જવા માટે શેનો ઉપયોગ કરતા હશે, કેવી રીતે જતા હશે? તમને આ બધા ઘણા પ્રશ્નો થતા હશે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પહેલા આવા કોઈ સાધનોની સગવડ ન હતી ત્યારે માણસો એક જગ્યાએ બીજી જગ્યાએ જવા માટે પગપાળા મુસાફરી કરતા હતા. પગપાળા મુસાફરી એટલે વિદ્યાર્થી મિત્રો, એક ગામથી બીજે ગામ જવા માટે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે પગથી ચાલીને જે લોકો જતા હતા તેને પગપાળા મુસાફરી કહેવાય છે. ત્યારે કોઈ સાધનોની સગવડ ન હતી, જેથી લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ, એક ગામથી બીજે ગામ જવું પડતું, ત્યારે તેઓ ચાલીને જતા હતા.
तो विद्यार्थी मित्रों धीरे धीरे समय जता जता मानस ने प्राणी पर मुसाफरी करी प्राणी पर सवारी करी एक जगह से બીજી જગ્યાએ જવાનું શરૂ કર્યું કે એક ગામથી બીજે ગામ એક સ્થળેથી બીજા સ્થળે જવું હોય તો માણસ ઘોડા ઉપર સવારી લઈને હાથી ઉપર ઊંટ ઉપર તેવા પ્રાણીઓની મદદથી એક ગામથી બીજે ગામ જતા હતા જે લોકો રણ પ્રદેશમાં રહેતા હતા ત્યાં ઊંટ ગાડી ઊંટનો ઉપયોગ થતો હતો ઊંટની સવારી કરીને લોકો ઊંટ ઉપર બેસીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હતા કેમ કે ઊંટના પગ રેતીમાં ભૂકી જતા નથી કેમ કે તેને પગના તળિયે એવી ઓછી ગાદી જેવી રચના હોય છે તેથી તેના પગ રેતીમાં ભૂકી જતા નથી તે સરળતાથી રણમાં ચાલી શકે છે અને તેને પાણીની પણ ઓછી જરૂરિયાત હોય છે તેને પાણીની ખૂબ જ લાંબા સમય તરસ લાગે છે તેથી રણમાં પાણી ઓછું હોય છે તેથી તે રણ પ્રદેશનું વાહન ગણવામાં આવે છે તેથી જ તો રણ ઊંટને રણનું જહાજ પણ માનવામાં આવે છે જે લોકો રણ પ્રદેશમાં રહેતા હતા તે એક જગ્યાએ બીજી જગ્યાએ રણ પાર કરીને જવા માટે તેઓ ઊંટનો ઉપયોગ કરતા હતા જ્યારે બીજા માણસો એક ગામથી બીજે ગામ જવા માટે પ્રાણીઓ એટલે કે હાથી ઘોડા ઊંટ તેવા બધા પ્રાણીઓની મદદથી તેઓ એક ગામથી બીજે ગામ જતા વિદ્યાર્થી મિત્રો માનવીનીમાં થોડી બુદ્ધિ આવવાથી થોડો વિકાસ થવાની માનવીની શક્તિઓમાં થોડો વિકાસ થવાથી પૈડાની શોધ થતા જ માનવીએ પ્રાણીઓ સાથે એવી પૈડાવાળી ગાડીઓ જોડી દીધી જેમ કે તમે અત્યારે જોઈ શકો છો ઊંટ ગાડી બળદ ગાડી ઘોડા ગાડી તેવી ગાડીઓ દ્વારા બળદ ગાડા ઊંટ ગાડા તેવા ઘોડા ગાડીઓ તેવા પ્રાણીઓ અંદર પાછળ ગાડીઓ જોડીને લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ પછી તેમને થોડી સરળતા થવા માંડી કેમ કે જ્યારે ચાલતા જતા હતા ત્યારે તેમને ખૂબ જ મુશ્કેલીઓ પડતી હતી અને જ્યારે પ્રાણીઓ ઉપર સવારી કરીને જતા ત્યારે એક પ્રાણી ઉપર એક અથવા બે માણસો બેસી શકતા જ્યારે ગાડીને જોડવાથી એ ગાડી ઉપર 5-6 માણસો બેસીને એક સાથે મુસાફરી કરી શકે થોડો તેમાં ઝડપી હતું પગપાળા કરતા તે થોડું ઝડપી હતું ત્યારબાદ ઔદ્યોગિક ક્રાંતિનો વિકાસ થતા વિદ્યાર્થી મિત્રો સાયકલની શોધ થતા પછી ધીરે ધીરે અત્યારે તમે જોઈ શકો છો ઘણા બધા સાધનોની તમે જોવા મળે છે જેવા કે બસ ટ્રક રિક્ષા ઘણકાર કારમાં પણ ઘણા બધા પ્રકારો તમે જોઈ શકો છો તો ધીમે ધીમે અત્યારે આપણે જે જોઈ શકીએ છીએ તે આ સાધનોની શરૂઆત થતા આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી જવા તો વિદ્યાર્થી મિત્રો આ વાહન વ્યવહારના જે સાધનો અત્યારે આપણે જોઈએ છીએ તેનાથી આપણે જે સાધનોનો લાભ શું છે તો વાહન વ્યવહારના સાધનોનો લાભ આપણને ખૂબ જ પ્રમાણમાં છે વાહન વ્યવહારના સાધનોનો ઉપયોગ કરવાથી આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી અને ખૂબ જ ઝડપી પહોંચી શકીએ છીએ જ્યારે પહેલાં એક ગામથી બીજે ગામ જવા માટે 1-2 દિવસ લાગતા હતા જ્યારે અત્યારે આપણે ખૂબ જ દૂરના અંતરે જવું હોય ખૂબ જ કિલોમીટર દૂર જવું હોય તો પણ આપણે સાધન દ્વારા વાહનો દ્વારા આપણે કલાકોમાં પહોંચી જઈએ છીએ અને પાછા ઘરે પણ એટલા જ ઝડપી આવી જઈએ છીએ તો વાહન વ્યવહારના સાધનોનો આપણે આપવાથી આપણને પહેલો તો સમયની બચત થઈ ઝડપી આપણે ગમે ત્યાં જઈને પાછા ફરી શકીએ ત્યારબાદ આપણને કોઈ મુશ્કેલીઓ અનુભવાતી નથી જ્યાં આપણે જવું ત્યાં આપણે સરળતાથી પહોંચી શકીએ છીએ જ્યારે લોકો ચાલતા જતા હતા ત્યારે તેમને ખૂબ જ મુશ્કેલીઓ પડતી રસ્તામાં તેમને તમે વિચારી શકો છો કે તેમને કઈ મુશ્કેલીઓ પડતી હશે તો વિદ્યાર્થી મિત્રો પ્રેરણા પ્રકાર તેના લાભ અને તેના વિશે આપણે જોઈએ તો ટ્રેનના પ્રકાર કયા કયા છે તો રેલગાડી મેટ્રો ટ્રેન અને બુલેટ ટ્રેન તો આપણે રેલગાડી વિશે જોઈએ રેલગાડી કોને કહેવાય તો વિદ્યાર્થી મિત્રો આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ સામાન મોકલવું હોય તો પણ રેલગાડીનો ઉપયોગ થતો હોય છે તો સૌપ્રથમ જ્યારે રેલવેની શરૂઆત થઈ ત્યારે રેલગાડી તરીકે આગગાડીનો ઉપયોગ આગગાડી આવી હોય છે જેમાં બળતણનો ઉપયોગ થાય છે રેલગાડીને એ આગગાડીને ચલાવવા માટે બળતણનો ઉપયોગ થતો હતો બળતણ તરીકે પણ કોલસાનો ઉપયોગ થતો કોલસા નાખવાથી તેમાં ભઠ્ઠી હતી ભઠ્ઠીમાં કોલસા નાખવાથી આગગાડી ચાલતી હતી જો બળતણ પૂરું થઈ જાય તો આગગાડી ત્યાં સ્ટોપ થઈ જાય બંધ થઈ જાય ત્યાં ઊભી રહે અને તેમાં ભઠ્ઠીનો જે ધુવાળો હોય તે આવા અને ઘરા બહાર નીકળતું તમે આવી આગગાડી
જોઈ હશે વિદ્યાર્થીઓ. ત્યારબાદ વિદ્યાર્થીઓ થોડો સુધારો થતા ડીઝલ થી રેલગાડી શરૂઆત થઈ. ડીઝલ થી ચાલતી રેલગાડીઓની શરૂઆત થઈ. તો વિદ્યાર્થી મિત્રો, ડીઝલ બળતણનો ઉપયોગ ત્યાં બંધ થઈ ગયો છે. બળતણનો ઉપયોગ બળતણના બદલે ડીઝલ નાખવાથી રેલગાડી ચાલતી હતી. ત્યારબાદ એન્જિન દ્વારા રેલગાડીઓ ચાલુ થઈ. એન્જિનનો શરૂઆત થવાથી એન્જિન દ્વારા ચાલતી રેલગાડીઓ શરૂ થઈ ગઈ. જ્યારે અત્યારે મેટ્રો ટ્રેન છે જે છે તે ઇલેક્ટ્રિક એન્જિનથી ચાલે છે. મેટ્રો ટ્રેન તમે અમદાવાદ શહેરમાં જોઈ હશે. મેટ્રો ટ્રેન આપણે એક શહેરમાંથી બીજે શહેરમાં જવા માટે મેટ્રો ટ્રેનનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તે ખૂબ જ ઝડપી આપણને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડી દે છે. તો મેટ્રો ટ્રેનમાં ઇલેક્ટ્રિક એન્જિન હોય છે. તે ઇલેક્ટ્રિક એન્જિનથી ચાલતી હોય છે. તો તેવી એન્જિનથી ચાલતી રેલગાડીની શરૂઆત થઈ. વિદ્યાર્થી મિત્રો, રેલગાડીમાં આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે રેલગાડીનો ઉપયોગ કરી શકીએ. એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ સામાનની જો હેરફેર કરવી હોય તો તે પણ રેલગાડી દ્વારા મોકલી શકાય. પ્રવાહી પણ મોકલી શકે, જેમ કે દૂધ, ડીઝલ, તે પણ આપણે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં એક સ્થળેથી બીજા સ્થળે મોકલવું હોય તો પણ આપણે રેલગાડીનો ઉપયોગ કરી શકીએ છીએ. બુલેટ ટ્રેન આપણા ગુજરાત અને મુંબઈ જેવા મોટા મોટા શહેરોમાં હવે શરૂ થવાની છે. ટૂંક જ સમયમાં તે શરૂ થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, શરૂઆત થઈ નથી પણ થવાની છે. તે ખૂબ જ ઝડપી ટ્રેન છે. તે આપણે ખૂબ જ લાંબા અંતરે જવું હોય તો પણ બુલેટ ટ્રેન આપણને અતિશય ઝડપથી પહોંચાડી દે છે. તેની ઝડપ ખૂબ જ વધારે હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, ટ્રેનના પ્રકારની તમને ખબર પડી. હવે ટ્રેનથી આપણને કયા કયા લાભ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખબર હશે કે અત્યારે તો ઓનલાઈન બુકિંગ થાય છે. ટ્રેનની આપણે ટ્રેનમાં મુસાફરી કરવાની હોય તો આપણે ટ્રેનની બુકિંગ, ટ્રેનની ટિકિટ માટે આપણે રેલવે સ્ટેશને જવાની જરૂર પડતી નથી. ઘરે બેઠા જ આપણે રેલવેનું ઓનલાઈન બુકિંગ કરાવી શકીએ છીએ. તો તે રેલવેનું ઓનલાઈન જે બુકિંગ કરાવીએ છીએ તેને ઈ ટિકિટ કહેવામાં આવે છે. ઈ ટિકિટ દ્વારા આપણે ગમે જે જગ્યાએ જવાનું હોય તે જગ્યાએ આપણે ઘરે બેઠા જ તે રેલવેનું સમય જોઈ છે જોઈને આપણે તેનું બુકિંગ કરાવી શકીએ છીએ. તેને ઈ બુકિંગ કરવામાં આવે છે. અત્યારે બધે જ બસમાં, ટ્રેનમાં, પ્લેનમાં બધી જગ્યાએ ઓનલાઈન બુકિંગ થઈ ગયું છે. ઈ ટિકિટની સુવિધા થઈ ગઈ છે. તો ઈ ટિકિટ દ્વારા આપણે ટિકિટ મેળવવા માટે સરળતા રહે છે. તો રેલવે સ્ટેશને જઈને લાઇનમાં ઊભું રહેવાની આપણને કોઈ તકલીફ પડતી નથી. તો ઈ ટિકિટ દ્વારા આપણે સરળતાથી જ્યાં જવાનું હોય તે ટ્રેન આવે ત્યાં ત્યારે બેસી જવાનું. આપણો સીટ નંબર બધું તે ઈ ટિકિટમાં આવી જવું. ટ્રેનમાં આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જો જવું હોય, લાંબા અંતરે જવું હોય તો પણ ટ્રેન આપણને ઝડપથી સરળતાથી પહોંચાડી દે છે. ટ્રેનમાં ઘણી બધી સુવિધાઓ હોય છે, જેમ કે ટોયલેટ છે, ટીવી પણ હોય છે, તેમાં સુવાની પણ સગવડ હોય છે. ટ્રેનમાં જો આપણે સ્પેશિયલ ટ્રેનનો ડબ્બો લઈએ તો આપણને એસી પણ મળી શકે છે. તેમાં ખૂબ જ સરસ રીતે આપણે શાંતિથી, સરળતાથી, આપણને કોઈ પણ તકલીફ ન પડે તેવી રીતે આપણે ટ્રેનમાં મુસાફરી કરી શકીએ છીએ. ટ્રેનમાં આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ ઝડપથી પહોંચીએ છીએ. કારણ કે જો આપણે બસ, રિક્ષા, પછી ગાડી એ બધામાં જતા હોઈએ તો આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ વચ્ચે ઘણા ટ્રાફિક પણ નડતા હોય છે. તેથી આપણને મુશ્કેલી પડે, થોડી વાર પણ લાગે, પરંતુ ટ્રેનમાં તો કોઈ ટ્રાફિક નડે નહીં. તો આપણે સરળતાથી અને ઝડપી પહોંચી શકીએ છીએ. ટ્રેનમાં આપણને ભાડું પણ ઓછું થાય છે. ટ્રેનમાં ઓછા ભાડે, ઓછા ખર્ચે આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, ટ્રેનના ઉપયોગ, ટ્રેનનો ઉપયોગ આપણે તમને ખબર છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે, મુસાફરી કરવા માટે, એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ સામાનની હેરફેર કરવા માટે પણ આપણે ટ્રેનનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો ટ્રેનનો ઉપયોગ માલ સામાનની હેરફેરમાં પણ પેટ્રોલ, ડીઝલ, દૂધ, પછી કોઈ લોખંડનું કોઈ માલ સામાન હોય વજનવાળો તે પણ આપણે ટ્રેનના મારફતે મોકલી શકીએ છીએ. આપણે પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ લાંબા અંતરે જવું હોય તો પણ આપણે ટ્રેન દ્વારા જઈ શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, ટ્રેનના પાટા તથા મુસાફરી કરવા માટેની પદ્ધતિ. તો વિદ્યાર્થી મિત્રો, ટ્રેનના પાટા કેવા હોય? લોખંડ અને તેના વચ્ચે પણ થોડી થોડી જગ્યા હોય છે. જગ્યા કેવી રાખવામાં આવે વિદ્યાર્થી મિત્રો? કારણ કે ગરમીના કારણે લોખંડ ઓગળતું હોય છે.
तो विद्यार्थी मित्रों आवे ट्रेन ना पाटा में पण जुदी जुदी सगवड़ो होय छे। तमे विद्यार्थी मित्रों जो जो कोई देश ट्रेन में बैठा हो तो ट्रेन में बैसा माटे आपणे पहला टिकट करी पड़े। टिकट लीधा बाद आपणे ट्रेन में आपणे जे नंबर आवे होय ते डब्बा में जईने ते सीट ऊपर आपणे बेसवानुं होय छे। ट्रेन में बेस्या पछी पण टिकट चेकर आवे छे। टिकट चेक करवा माटे तेने आपणे टिकट बतावी पड़े छे। विद्यार्थी मित्रों टिकट बताव्या पछी आपणे शांतिथी आपणे जे जग्या होय त्यां बेसवानुं। ट्रेन में बधी सगवड़ होय छे। ते आपणे ट्रेन में टॉयलेट पण होय छे। पछी सूवा माटेनी पण सगवड़ होय छे। माल सामान मूकवानी पण सगवड़ होय छे। तो विद्यार्थी मित्रों जो तमे क्यारे ट्रेन में बैठा हो तो तमने अनुभव हशे। नहीं ना बैठा होय तो एक वखत अनुभव करजो, मजा आवशे। ट्रेन में आपणे बेसीए तो आपणने ट्रेन तो जंगल विस्तारमांथी वधारे पसार थती होय छे तो आपणने जंगल पण जोवा मळे। वન બગડા ખેતરોનું લીલાછમ ખેતરોનું નજીક ટ્રેન પસાર થતી હોય એ જોવાની એક અલગ જ મજા હોય છે। વિદ્યાર્થી મિત્રો જો ટ્રેનમાં બેસવાથી આપણને કયા કયા લાભ થાય છે તે હું તમને કહું। ટ્રેનમાં તમે આગળ જોઈ લીધું પણ તમે યાદ કરો કે વિદ્યાર્થી મિત્રો ટ્રેનમાં બેસવાથી આપણા પૈસાની બચત થાય છે। આપણે ખૂબ જ ઝડપી એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ખૂબ જ લાંબા અંતરે જવું હોય તો પણ ટ્રેનના ઉપયોગ દ્વારા આપણે જઈ શકીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો ટ્રેન આપણને ખૂબ જ ઉપયોગી છે। ટ્રેનની શોધ અંગ્રેજોએ કરી હતી। તે અંગ્રેજોએ આપણા માટે આ સારામાં સારું કામ કર્યું છે। તેમને શોધ કરી પછી આપણે તેમાં ધીરે ધીરે સુધારા કરીને આટલા સુધી ટ્રેન એન્જિનવાળી ટ્રેન સુધી બુલેટ ટ્રેન મેટ્રો ટ્રેન સુધી આપણે પહોંચી શકીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો તમને ટ્રેનમાં બેસવાની પદ્ધતિ ખબર પડી ગઈ। ट्रेन में बेसी आपणे कई रीते बेसी शकीए त्यां बेसा पछी शुं शुं थाय छे। तो विद्यार्थी मित्रों ज्यारे स्टेशन आवे छे कोई नो आपणे पण कही दो कि ज्यारे स्टेशन आवे त्यारे आपणे त्यां ट्रेन उभी रहे।